કેન્દ્ર સરકારની અર્ધર નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બેફામ વધારો થયો છે. આમ જનતા ઉપર આ કમરતોડ ભાવ વધારો અસહ્ય છે, જેના કારણે અમદાવાદમાં સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓએ હાજર રહી ધરણા પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધ સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પણ આ ભારત બંધમાં સામેલ થશે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. રવિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 12 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 પૈસાનો વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પણ પાર કરી ગયા છે. કેન્દ્ર સરકારની અડધણ નીતિને કારણે પેટ્રોલ ડીઝલના ભાવોમાં બેફામ વધારો થયો છે. આમ જનતા ઉપર આ કમરતોડ ભાવ વધારો અસહ્ય છે, જેના કારણે અમદાવાદમાં સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારત બંધના અસરો આખા દેશની સાથે સાથે ગુજરાતના અમદાવાદના શાહીબાગ, લો ગાર્ડન, ગાંધીનગરના કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પોતે દુકાનો અને સ્કૂલો બંધ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. અમદાવાદની સાથે ભરૂચના વિવિધ વિસ્તારોમાં પણ અસર જોવા મળી હતી. તો જે પ્રમાણે સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી અમદાવાદમાં, તો સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધરણામાં હાજર રહ્યા હતા. મારું નામ કિરણ કંસારા છે. હું સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને પ્રવક્તા છું. આજે જે અમે બધા અહીંયા ભેગા થયા છે એનું કારણ છે ગુજરાત કેન્દ્ર સરકારની જે અણગણ નીતિ છે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારવાની, એના સામે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ. પહેલાંના સમયમાં જે ભાવ આપણે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ રહેતા હતા એ ગમે ત્યારે વધતા હતા, ત્યારે છાપામાં જાહેરાત થઈ હતી કે 800 રૂપિયા ભાવ વધારો આવ્યો છે. પરંતુ જ્યારથી ડાયનેમિક પ્રાઇસિંગ નક્કી કરવામાં આવી છે, એટલે કે રોજ બરોજ ભાવ વધારો થાય, એનાથી આમ જનતાને ખબર પડતી નથી કે કેટલા રૂપિયા ભાવ વધારો થઈ રહ્યો છે. એટલે જ્યારે પેટ્રોલ પૂરા જાય ત્યારે જ ખબર પડે કે આજે 80 રૂપિયા ભાવ થઈ ગયો છે. એટલે એ લોકો ખબર ના પડે એવી રીતની વ્યવસ્થા કરેલી છે. જ્યારે એનડીએ સરકાર, યુપીએ સરકાર હતી ત્યારે 2012 અને 2013ની અંદર જે પેટ્રોલના ભાવ હતા અને ક્રૂડ ઓઇલના જે આંતરરાષ્ટ્રીય ભાવ હતા એની સરખામણીમાં અત્યારે ક્રૂડના ભાવ બી ઓછા હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ જ વધી ગયા છે. આજની તારીખે જોવા જઈએ તો ડીઝલની અંદર ઓછામાં ઓછા 20 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે, અને પેટ્રોલ અને જે ભાવ છે એ આજે એ પ્રમાણે જે ગણવા જઈએ તો બહુ જ વધારે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.